સર્વતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નોર્થ અમેરિકામાં વસતા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવદેશ ગાદીના તમામ નિષ્ઠાવાન ભક્તજનો અને ખાસ કરીને અમેરિકાની ધરતી ઉપર સત્સંગનો ખૂબ પ્રચાર અને પ્રસાર કરી રહેલ સંતોમાં ઉપસ્થિત સ્વામી શ્રી રામદાસજી સ્વામી હોય કે પછી એમની સાથે કાયમ સાથ આપી રહેલા ભંડારી સ્વામી તેમાં ડાઉની મંદિરમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી ત્યાંના સત્સંગનું સંવર્ધન કરી રહેલ વિદ્વાન શાસ્ત્રી શ્રી દેવપ્રકાશ સ્વામી તદુપરાંત શિકાગો મંદિરમાં પણ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રસાદ સ્વામીના મંડળના સંતોમાં ઉપસ્થિત સ્વામી મુક્તસ્વામી હોય કે પછી આપણા આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ વતી વિચરણ કરી રહેલ સંતો હોય ત્યારે આ આપ સૌ સંતોને અને ભક્તોને વર્ષ બે હજાર ઓગણીસના કારતક સુદ પ્રતિપદા એકમથી શરૂ થનાર નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ તેમજ દીપોત્સવી પર્વની પણ અનેક અનેક શુભકામનાઓ સહ અમારા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આપ સૌને સંબોધતાં બહુ આનંદ થાય છે આપણું નવું વર્ષ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ખૂબ મંગળમય ખૂબ સુખમય વ્યતિત થાય પસાર થાય એવી અમારી ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રાર્થના છે બીજું વાલા ભક્તજનો પાછલા વર્ષોમાં ઘણા બધા વિષમ પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થયા છીએ પણ હંમેશા આપણને જ્યારે આપણા દેવનું બળ હોય તો ગમે તેવી સ્થિતિ હોય વચનામૃતમાં મહારાજ કહે કે આદર્શ ભક્ત એ છે કે જે મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એ દુઃખથી રક્ષા કરનારા મારા મહારાજ સિવાય કોઈ ન હોય અમારા જીવનમાં જે સુખ સંપત્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે એ પણ અમારા ઈષ્ટ દેવ વિના ન થાય એવો જે નિશ્ચય એવો જે મહિમા એ આપણને સુખ અને દુઃખ બંને સ્થિતિમાં તારી દેતો હોય છે તો પ્રથમ તો આપ સૌને અમે કહ્યું તે પ્રમાણે આપણો દીપોત્સવીનો પર્વ અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના છે પ્રતિવર્ષ આપ સૌને સંબોધીએ છીએ પ્રતિવર્ષ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ હોય કે શ્રી રાધારમણ દેવ હોય કે શ્રી મદન મોહનજી મહારાજ હોય અને આપણા કુળદેવ શ્રી કષ્ટભંજન દેવ દાદા આ તમામના ચરણોમાં અમારી પ્રાર્થના હોય છે કે સમગ્ર દેશ અને વિદેશમાં વસતા મૂળ સંપ્રદાયના નિષ્ઠાવાન ભક્તોની ઉપર આપની કરુણા આપની કૃપા કાયમ ઉતરતી રહો તો એ શુભકામના પાઠવીએ છીએ વાલા ભક્તજનો આપશો જાણો છો તે પ્રમાણે આપણો અમેરિકાનો સત્સંગ પણ દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામી રહ્યો છે અને એની પાછળ ભગવાનની બહુ મોટી કૃપા છે અને એની સાથોસાથ આપણા સંતો જે ત્યાં કાર્યરત છે એમાં સ્વામી રામદાસજી સ્વામી હોય કે દેવસ્વામી હોય કે મુક્ત સ્વામી હોય આ તમામ સંતો કાયમ આપણા મૂળ સત્સંગનો વિકાસ કેમ થાય શ્રીજી મહારાજે સ્થાપેલી સંપ્રદાયની જે રીત અને પ્રણાલિકા છે મહારાજા આપણા અત્યંતિક કલ્યાણ કરવાની વાસ્તે જે મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા અને પોતે જાતે બાથમાં લઈને જે મૂર્તિઓ આપણને આપી છે એનો દ્રઢ મહિમા થવો જોઈએ દેવની નિષ્ઠા થવી જોઈએ દેવ કહેતા ભગવાન શ્રી હરિએ બેદેશ ગાદીનો વિભાગ કર્યો છે અને એમાં અનુક્રમે શ્રી નરનારાયણ દેવ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ સ્થાપિત કર્યા છે આ બંને દેવો મહાપ્રતાપી છે પોતાના ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી પાસેથી માંગેલા વરદાન પ્રમાણે કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્રને આબરૂ આબળું થકી દુઃખી ન થાય એના માટે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જાતે આ દેવોને બાથમાં લઈને પધરાવ્યા છે તેના અપાર ઐશ્વર્યની શું વાત કરવી એ પછી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય કે પોતાના સ્વસ્વરૂપની ઝાંખી કરાવતું શ્રી ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ હોય કે પછી શ્રી મદન મોહનજી મહારાજ હોય કે રાધારમણ દેવ હોય સિદ્ધેશ્વર મહાદેવ હોય આ બધા દેવો બહુ પ્રતાપી છે દેવ છે તો આપણે છીએ માટે દેવની નિષ્ઠા એ સર્વોપરી હોવી જોઈએ કેમ કે ભગવાન સ્વામિનારાયણ જો દેવ ના પધરાવે તો દેવ ન હોય તો આચાર્ય પણ ન હોય અને આચાર્ય પણ ન હોય તો ત્યાગી પણ ન હોય સમાજ પણ ન હોય માટે વાલા ભક્તો દેવની નિષ્ઠા રાખવી દેવની નિષ્ઠા કહેતા પ્રતિવર્ષે એવો સંકલ્પ કરવો કે ભગવાનની કૃપાથી જે કંઈ પણ અમે સુખ સંપત્તિ પ્રાપ્ત કરી હોય તો એનો ચોખ્ખો દસમો અને વીસમો ભાગ દેવના અર્થે કાઢીએ દેવની નિષ્ઠા કેળવીએ ખાસ કરીને નવા વર્ષે આ પ્રમાણેનો રૂડો સંકલ્પ આપશો કરશો અમેરિકાના સત્સંગનું અમને બહુ ગૌરવ એટલા માટે છે કે આપણે આ સમયમાં પણ આટલી બધી વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થયા છીએ આટલા બધા વાડાઓ હોય આટલા બધા પંથો હોય એની મધ્યમાં પણ રહીને હિન્દીમાં એ કહાવત છે કે એક સાધે સબ સાધે એ ન્યાયે આજે પણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું ગૌરવ તમે જાળવી રહ્યા છો એનું અમને અતિશય ગૌરવ છે ખાસ કરીને ઉત્તરમાં જોઈએ તો ન્યૂજર્સીમાં સમરસેટ વડતાલધામ મંદિર ત્યાં હરિકૃષ્ણ મહારાજ વિરાજમાન છેલ્લા ઓગણીસ ઓગણીસ વર્ષથી ત્યાં હરિકૃષ્ણ મહારાજની પ્રાપ્તિ થઈ છે અને સત્સંગની ખૂબ વૃદ્ધિ થઈ છે તે જ પ્રમાણે પેન્સિલવેનિયામાં ટેલફોર્ડ આપણું સેન્ટર જે નવું શરૂ થઈ રહ્યું છે ત્યાં પણ મહારાજની કૃપાથી હરિપ્રસાદ સ્વામી વગેરે સંતો ત્યાં સેવા આપી રહ્યા છે તદ ઉપરાંત આપણે જેમ 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 જોઈએ તો વોશિંગ્ટન હોય ડેલાવર હોય આપણા નાના નાના કેટલા સેન્ટરો છે કનેક્ટિકટ હોય બાલ્ટીમોર હોય આ બાજુ નીચે જઈએ તો ખાસ કરીને નોર્થ કેલોિનામાં શાર્લોટની અંદર પણ આપણો સત્સંગ ખૂબ સરસ ચાલી રહ્યો છે ત્યાંના ભક્તો શ્રી અલ્કેશભાઈ હોય કે રમેશભાઈ ધનાણી હોય તદુપરાંત રાલેમાં આપણે જગ્યા સંપાદિત કરી મંદિરનું કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે બહુ ટૂંક સમયમાં આપણને પરમિશનો પ્રાપ્ત થઈ ગઈ છે અમને શ્રી જતીનભાઈ હોય કે વિપુલ મહેતા હોય કે વિપુલ પટેલ હોય આ બધા ભક્તો કાયમ કહેતા હોય છે કે મહારાજ ભગવાને પ્રાર્થના કરજો કે અમારું મંદિર વહેલી તકે પૂર્ણ થાય તે જ પ્રમાણે ફ્લોરેન્સમાં આપણું મંદિર ઘણા બધા સમયથી ચાલી રહ્યું છે ત્યાં સ્વામી શ્રી હરિચરણ સ્વામી હોય કે પૂર્વે જે જે સંતોએ ત્યાં સેવા આપી હોય અને ત્યાંના સ્થાનિક ભક્તોમાં શ્રી કિરણભાઈ હોય કે રાકેશભાઈ હોય આ બધા ભક્તો ખૂબ નિષ્ઠાપૂર્વક મંદિરનું કાર્ય કરી રહ્યા છે તે જ પ્રમાણે જ્યાં આપણા ચેપ્ટરો ચાલતા હોય એ પછી ટેમ્પામાં ફ્લોરિડામાં ચાલતું હોય ચેપ્ટર ત્યાં પ્રકાશભાઈ વગેરે ભક્તો પણ ત્યાં સેવા આપી રહ્યા હોય તે જ પ્રમાણે ન્યૂ ઓર્લિયન્સમાં આજે હું યાદ કરું છું બહુ હૃદયથી અમારા અક્ષર નિવાસી પ્રમોદભાઈને આ બધા ભક્તો જ્યાં જ્યાં હતા ભલે થોડા હતા પણ એમણે કાયમ વડતાલનો જબરદસ્ત પક્ષ રાખ્યો છે તે જ પ્રમાણે ટેક્સસમાં ડલાસમાં રજનીભાઈ રાજેશભાઈ વગેરે મુરબ્બીઓએ જે વર્ષો પહેલાં મંદિરની શરૂઆત કરી તે આજે પણ ભરતભાઈ હોય ને આપણી નવયુવાનોની જે ટીમ છે એ બહુ સરસ કામ કરી રહી છે અમને પૂર્ણ સંતોષ છે તો ડલાસનો સત્સંગ પણ આપણો ખૂબ સરસ દીપી રહ્યો છે તે જ પ્રમાણે વેસ્ટમાં આપણું કેલિફોર્નિયામાં ડાઉની મંદિર કે જેને આજે બાવીસ બાવીસ વર્ષ થયા છે ત્યાં ઘનશ્યામ મહારાજ વિરાજમાન છે ઘનશ્યામ મહારાજ કેવા છે બધાના ચિત્તને હરી લેનારા છે મનોહર છે બધાના સંકલ્પને પૂર્ણ કરે એવા શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવની પ્રાપ્તિ થઈ છે પ્રતિવર્ષ પાટોત્સવ પ્રસંગે જઈએ છીએ ખૂબ આનંદ થાય છે બધાની મધ્યમાં રહીને વિશેષ અમારા નાના ભાઈ ત્યાં રહે છે એટલે એનો પણ અમને વધારે આનંદ છે આપણા દેવશાસ્ત્રીજી ત્યાં છે વિશેષ દલસુખભાઈ પ્રમુખ છે ત્યાં રમેશભાઈ આગેવાન ઘણા બધા ભક્તો ત્યાં વર્ષોથી રહીને ત્યાં સેવા આપી રહ્યા છે એ જ પ્રમાણે સેન હોઝેમાં ખાસ કરીને ફ્રીમોન્ટ કેલિફોર્નિયા બે એરિયામાં આપણું મંદિર આપણે જગ્યા વર્ષો પહેલાં સંપાદિત કરી મંદિર માટેના પ્રયત્નો બહુ નિષ્ઠાપૂર્વક ચાલી રહ્યા છે ત્યાંના હરિભક્તો પણ શ્રી ઘનશ્યામભાઈ હોય હિતેશભાઈ હોય ઘણા બધા ભક્તો ત્યાં આપણા શ્વેતલભાઈને બધા કામ કરી રહ્યા છે એનાથી પણ અમને બહુ બહુ અતિશય રાજીપો છે એ જ પ્રમાણે આ વખતે અમે એરિઝોના ગયા હતા તો ફિનિક્સમાં પણ શ્રી મહેન્દ્રભાઈ વગેરે ભક્તોએ પણ મંડળ શરૂ કર્યું છે અને વી હોપ કે ત્યાં પણ એક સરસ મજાનું મંડળ આપણું કાર્યરત થાય અને ખાસ કરીને મિડલમાં વાત કરીએ તો શિકાગો ખાતે આપણું મંદિર થયું બહુ સરસ મોટા વડીલ હરિભક્તો અર્જુનભાઈ વગેરે ભક્તો ત્યાં ખૂબ જેને કહેવાય એમણે પાયાનું કામ કર્યું છે એના કારણે આપણું મંદિર આપણા સંકલ્પ છે હરેકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ત્યાં પણ વિરાજમાન છે બહુ ઉમંગ અને ઉત્સાહથી પાટોસો પ્રસંગે અમે તમારો ભક્તિભાવ નિહાળેલો છે તો આ બધી પ્રસન્નતાની વાતો છે એ જ પ્રમાણે એટલાન્ટા બહુ મોટું નગર છે ત્યાં પણ આપણું મંડળ ચાલે છે ત્યાં પણ શ્રી દક્ષેશભાઈ રશ્મિભાઈ વગેરે ભક્તો ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે તો વાલા ભક્તો આ થઈ વાત આપણા મૂળ સંપ્રદાયના સત્સંગના સંવર્ધનની આ વાતોનું પુનરાવર્તન એટલા માટે કરીએ છીએ કે હરી ફરીને અમારો એક મત છે કે એક તો એક ગાદીની નિષ્ઠા હોવી જોઈએ દેવની નિષ્ઠા હોવી જોઈએ મૂળ સંપ્રદાયની હોવી જોઈએ ધર્મના અર્થે મહારાજ એવું કહે કે નિષ્કામ સાધનમાં બધું આવી જતું હોય છે પણ પરમેશ્વરને પ્રસન્ન કરવાના સાધન માટે તો નિશ્ચય જોવે તો નિશ્ચય કેવો દ્રઢ નિશ્ચય જોવે એકવાર નક્કી થયું કે આંબાનું વૃક્ષ છે પછી એમાં કોઈ એટલો ભેદ પાડે પણ એમાં નિર્ણયમાં ફરક પડે નહીં તો નિશ્ચય સાથે ખૂબ આગળ વધજો એવી મારી ખાસ ખાસ આપ સૌ ભક્તોને ભલામણ છે શુભકામના છે તો પુનઃ પુનઃ ફરી એક વખત નવું વર્ષ આપ સૌને માટે ખૂબ મંગળકારી નીવડો વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીને વિશે દ્રઢ નિષ્ઠા થાવ અને વડતાલના જે શુભ પ્રસંગો આવી રહ્યા હોય એને આપ સૌ માણો ખાસ કરીને આપણે આ વખતે ભાઈ બીજથી કાર્તિક સુધી એકાદશી દરમિયાન ગઢપુર ખાતે શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે એનો પણ આપ સૌ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે એનો લાભ લેજો વડતાલનો કાર્તિકી સમયો નોમથી શરૂ થઈને આપણા પૂર્ણિમા સુધી ચાલનાર છે એનો પણ લાભ લેજો તદુપરાંત અનેકવિધ પ્રસંગો આવી રહ્યા છે અને વિશેષમાં વિદેશની ધરતી ઉપર પ્રથમ વખત વડતાલનું એક શિખરબદ્ધ મંદિર નિર્માણ થયું છે આફ્રિકાની ભૂમિ ઉપર તો અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર બાવીસથી ત્રણ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન ત્યાં પણ પ્રસંગ છે અને પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ નૈરોબી ખાતે આપણું શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા થનાર છે સૌ લાભ લેજો અંતમાં ભગવાન સ્વામિનારાયણ આપ સૌનું સદાય એને માટે મંગળ વિસ્તારો અને ખાસ હરિભક્તો આપ સૌને ભલામણ છે કે જે સંતો ત્યાં વિચરણમાં હોય જે સંતો સત્સંગના પ્રયાસ ખૂબ કરતા હોય એમને સર્વ પ્રકારે સાથ અને સહકાર આપશો જેથી કરીને આપણો સત્સંગ હજી આગળના લેવલ ઉપર જઈ શકે તો એ આપસો પ્રયત્ન કરજો અને એના માટે જ આપણે આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનું વડતાલનું એક માળખું તૈયાર કર્યું છે એની પાછળનો શુભ અને દિવ્ય હેતુ એ છે કે મૂળ વડતાલ ગાદી સાથેની સંસ્થા સાથેનું જોડાણ થાય અને આખા નોર્થ અમેરિકામાં જેટલા પણ મંદિરો હોય બધા એક છત્ર નીચે એક વિચારધારા નીચે આવે જેથી કરીને ક્યાંય મત મતાંતર ન થાય આપણા ભક્તોમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન થાય એવા શુભ હેતુથી જે કાર્ય થતું હોય એમાં પણ સર્વ પ્રકારે સહયોગ આપશો એટલે ભલામણ અસ્તુ શ્રી હરે સદાયની માટે આપશોનું મંગળ વિસ્તારતા રહો એવી પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ